મુંબઈના બાંદ્રાથી જયપુર જવા માટે અરવલ્લી એક્સપ્રેસમાં સહેલી સાથે નીકળેલ એક યુવતીને ટ્રેનના પેન્ટીકારના વેઇટરે ટિકિટ કન્ફર્મ કરાવવાની લાલચ આપી પેન્ટ્રીમાં લઈ જઈ બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રહેતી 32 વર્ષીય યુવતી તેની એક સહેલી સાથે મુંબઈના બાંદ્રાથી અરવલ્લી એક્સપ્રેસમાં બેસી જયપુર જવા નીકળી હતી. જો કે તેની ટિકિટ કન્ફર્મ ન હોય ટ્રેન સુરત સ્ટેશને આવતા જ યુવતીને શોધતી હતી. તે વખતે તેનો ભેટો ટ્રેનના પેન્ટ્રી કારના વેઇટર અઝહર સાથે થઈ ગયો હતો. જો કે આ વખતે અઝહર તેની ટીસી સાથે મુલાકાત કરાવી ટિકિટ કન્ફર્મ કરાવી આપીશ તેમ કહીને તેણીને પેન્ટ્રી કારના એસ્ટેટ રૂમમાં લઈ ગયો હતો. જો કે આ વખતે ટ્રેન ચાલુ થઈ જતા અઝહરે તેની અહીં બેસી જા અને સુઈ જવાનું કહ્યા બાદ સુરતથી ઉપડેલી ચાલુ ટ્રેને નરાધામ વેઇટર અઝહરે તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ચાલુ ટ્રેને તેને ફેંકી દઈશ તેમ કહી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. અરવલ્લી એક્સપ્રેસમાં મુંબઈથી જયપુર એક મહિલા મુસાફરી કરી રહી હતી. તેની પાસે રિઝર્વેશન ટિકિટ નહીં હોવાથી પેન્ટ્રી કાર નજીક તે ઊભી હતી. એ દરમિયાન પેન્ટ્રી કારમાં જ કામ કરતો એક અઝહર ખાન નામનો યુવકે તેને ટિકિટ આપવાની લાલચ ત્યાં પેન્ટ્રી કારમાં લઈ ગયો અને તેની જોડે ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કર્યા અંગેની ફરિયાદ દાખલ કરી છે. અઝહર ખાનને તેના મોબાઈલની અને તેના નામની વિગતના આધારે આજરોજ વડોદરાથી એરેસ્ટ કરવામાં આવ્યો છે અને તેની આગળના ઇતિહાસ બાબતે રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવનાર છે. જો કે ચાલુ ટ્રેનમાં જ બળાત્કારનો ભોગ બનનાર યુવતીએ જયપુર રેલવે પોલીસને જાણ કરતા પોલીસે 0 નંબરથી ગુનો દાખલ કરી સુરત રેલવે પોલીસને કેસ ટ્રાન્સફર કર્યો હતો. જો કે ઘટનાની તપાસ કરી રહેલી રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉત્તર પ્રદેશની મહિલા પર ચાલુ ટ્રેને બળાત્કાર ગુજારનાર નરાધામ અઝહરની વડોદરાની ધરપકડ કરી હતી. કેમેરામેન આશીષ તિવારી સાથે ઉમંગ જોશી, આઝાદ ન્યૂઝ, સુરત.